प्रकरण 3 कठन अने नरम। अहीं केटली कठन अने नरम वस्तुओना चित्रों आपेला छे। दरेक चित्र ओळखी कठन वस्तु माटे क अने नरम वस्तु माटे न गोळमां लखो। जे वस्तु कठन होय तेनामां क लखवानुं अने जे नरम होय तेनामां न लखवानुं। हवे आ छे पहेलुं रबर। रबर कठन होय के नरम? नरम, तो तेना पर न लखवानुं। पछी टेडी बियर, तो टेडी बियर कठन छे के नरम? नरम, तो तेना पर न लखवानुं। हवे अरीसो। अरीसो कठन छे के नरम? कठन, तो तेना पर क लखवानुं। फुग्गो कठन छे के नरम? नरम, तो न लखवानुं जोईने। हवे हथोड़ी। हथोड़ी कठन छे तेनामां क। कांचनो ग्लास तेनामां क, कठन। पछी ओसियुं, तो ते नरम छे तेनामां न। लखोटी कठन छे तेनामां क। पांदडुं केवुं छे? नरम, तो न। ओसियुं पछी बेबीवाळुं ओसियुं छे, तो नरम, न। पेन्सिल कठन। गुलाब नरम। खुर्सी कठन। पिंछू नरम। ऊन नरम। बेट कठन। कठन नरम। मोबाइल फोन तो बधा चलावीने केवू होय, कठन के नरम? कठन, तो तेना पर क लखवानुं। हवे चीकू केवू होय? नरम, तो तेना पर न लखवानुं। प्रकरण 4 सारी टेवो अने खराब टेवो। केटलीक टेवो एवी होय छे जे सारी होय ने केटलीक एवी टेव होय के जे खराब होय छे। अहीं केटलीक सारी अने खराब टेवोना चित्रो आपेला छे। दरेक चित्र पासे आपेला बॉक्समां सारी टेव माटे सही अने खराब टेव माटे गलत करो हे ने। जे सारी टेव होय तेना पर खरानुं निशान करवानुं, અને જે ખરાબ ટેવ હોય તેની તેના બોક્સમાં ખોટાનું નિશાન કરવાનું પહેલું। બાળકો આપના વડામાંથી આશીર્વાદ લે છે તો તે સારી ટેવ કહેવાય, તો તેના પર ખરું। હવે બાળકો રસ્તા ઉપર રમે છે તો આ ખોટી ટેવ છે ને ખરાબ ટેવ છે, તો તેના પર ખોટાનું નિશાન। હવે એક છોકરી બ્રશ કરે છે તો સારી ટેવ। હવે આ સવારે પ્રાર્થના કરે છે એ સારી ટેવ। હવે એક બાળક વર્ગખંડમાં મસ્તી કરે, બેન્ચ ઉપર દોડાદોડી કરે, ખોટી ટેવ કહેવાય, એ ખોટું। હવે બાળકો વાંચે છે, લખે છે, એ સારી ટેવ, સારી ટેવ કહેવાય। હવે આ નખ કાપે મોઢામાંથી, મોઢાથી નખ કાપીએ ખરાબ ટેવ કહેવાય, તો ખોટી વાત, ખોટું કરવાનું। હવે આ ખોટી ટેવ છે કેમ? સવારના કેટલા વાગ્યા છે? 9 વાગ્યા છે, અને તે હમણાં સુધી સૂવે છે, તો ખોટી ટેવ। હવે બાળક બસમાંથી હાથ કાઢે છે રસ્તા ઉપર, તો ખોટી ટેવ। હવે બાળક નખ કાપે તે સારી ટેવ કહેવાય। સમજી ગયા ને સારી ટેવ અને ખરાબ ટેવ કેવી છે? હવે તમને આ જોઈને તમારી ચોપડીમાં લખવાનું રહેશે સામાન્ય જ્ઞાનની। હવે 5મો પાઠ વિવિધ રંગ। પ્રકરણ 5 વિવિધ રંગ। આપણે આપણી આસપાસ વિવિધ રંગની વસ્તુઓ જોઈએ છીએ। આ છે લાલ, પીળો, વાદળી, લીલો, બદામી, રાખોડી, કાળો, નારંગી એટલે કે કેસરી, જાંબુડિયો, ગુલાબી, સફેદ, પોપટી। હવે પહેલું, પાકું ટમેટું લાલ રંગનું હોય છે, પાકું ટમેટું કયું રંગનું હોય છે? લાલ। પાંદડું લીલા રંગનું હોય છે, પાંદડું કયા રંગનું હોય છે? લીલા, આ રંગવાળું। હવે ત્રીજું, પાકું કેળું પીળા રંગનું હોય છે, પાકું કેળું કયા રંગનું હોય છે? પીળો। આકાશ વાદળી રંગનું હોય છે, આકાશ કેવું હોય છે? વાદળી, વાદળી। કાગડો કાળા રંગનો હોય છે, કાગડો કેવો હોય? કાળો, જુઓ કાળો રંગ। દૂધ સફેદ રંગનું હોય છે, દૂધ કેવા રંગનું હોય છે? સફેદ રંગનું। સૂકું નારિયેળ
બદામી રંગનું હોય છે, બદામી રંગનું છે ને, બદામી રંગનું રીંગણ જાંબુડિયા રંગનું હોય છે. રીંગણ કયા રંગનું હોય છે? જાંબુડિયા, જાંબુડિયા. કમળ ગુલાબી રંગનું હોય છે. કમળ કયા રંગનું હોય છે? ગુલાબી. ગુલાબી રંગ કયા છે? આ જુઓ, હે ને, સેમ સેમ દેખાતા છે ને. હવે નારંગી, નારંગી એટલે કે કેસર રંગની હોય છે, કેસરી રંગની હોય છે. નારંગી કેવા રંગની હોય છે? કેસરી અથવા તો નારંગી. નારંગીને કેસરી પણ કહેવાય અને નારંગી પણ કહેવાય. અહીં આપેલા મેઘધનુષ્યના ચિત્રો જુઓ. ચોમાસામાં કોઈક વાર આપણે તેને આકાશમાં જોઈએ છીએ. આ છે મેઘધનુષ્ય. મેઘધનુષ્ય 7 રંગોનું હોય છે. કેટલા રંગોનું? 7. એ રંગોના નામ ક્રમમાં નીચે પ્રમાણે છે. પહેલો લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો, જાંબલી. 7 રંગો હોય છે આ મેઘધનુષ્યમાં. મસ્ત. જુઓ, સ્વાધ્યાય. હવે સ્વાધ્યાય છે, આ સ્વાધ્યાય તમને અસાઇનમેન્ટમાં જઈ પીડીએફમાંથી જોઈને લખવાનું રહેશે. બરાબર, જોઈ લો. પાંદડું કાળા રંગનું હોય છે? નહીં ને, ખરા ખોટા છે આ તો? નહીં તો ખોટું કરવાનું. પાકું કેળું પીળા રંગનું હોય છે તો ખરું. દૂધ વાદળી રંગનું હોય છે? ના, દૂધ તો સફેદ રંગનું હોય છે તો ખોટું. સૂકું નારિયેળ બદામી રંગનું હોય છે તો હા. નારંગી નારંગી રંગની હોય છે, ખરું. રીંગણ ગુલાબી રંગનું હોય છે? રીંગણ ગુલાબી હોય ના, એ જાંબુડી હોય તો ખોટું. મેઘધનુષ્ય 9 રંગોનું હોય છે? ના, 7 રંગોનું. મેઘધનુષ્ય ચોમાસામાં જોવા મળે છે, ખરું. હવે ખાલી જગ્યામાંથી કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આ ખાલી જગ્યા પૂરેલી છે, જોઈને લખવાનું છે. આ બંનેમાંથી જે સાચો જવાબ હોય તે જોઈને લખવાનું રહેશે. બરાબર.